નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું અલગ અલગ શાળાઓમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે તેના વિશે આ ઉપરાંત પ્રવાસી શિક્ષકોની વેકેન્સી છે એ ખાલી પડી છે તેના વિશે આ તમામ વેકેન્સીઓ છે એ તારીખ બાર જુલાઈ બે હજાર બાવીસને સંદેશ સમાચારમાં પ્રસ્તુત કરવામાં આવેલી છે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વધુ માહિતી માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો જ્યાં તમને ડેઈલીની જોબ રિલેટેડ માહિતી મળી જશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કઈ કઈ વેકેન્સી બહાર પડી છે સૌથી પહેલી વેકેન્સી છે વીડી દેસાઈ વાડીવાલા સ્કૂલ જે સુરત જિલ્લામાં આવેલી છે તેમાં પ્રાઇમરી સેક્શનમાં છે એ વેકેન્સી ખાલી પડી છે જે માટે તમે બી એસ બીએડ અથવા એમએસસી બી એડની ડિગ્રી પાસ કરેલી હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો વોકિન ઇન્ટરવ્યૂ જે તારીખ ચૌદ જુલાઈ બે હજાર બાવીસને ગુરુવારે સવારે સાડા આઠ વાગે રાખવામાં આવેલું છે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તમારા સંપૂર્ણ બાયોડેટા તમારા સંપૂર્ણ પ્રમાણપત્રો તમારું રિઝ્યુમ સીવી સાથે રૂબરૂ છે હાજર રહેવાનું રહેશે તમને છે એ અંગ્રેજી ભાષાનું નોલેજ હોવું જોઈએ વોક ઇન ઇન્ટરવ્યૂ માટેનું એડ્રેસ છે વીડી દેસાઈ વાડીવાલા સ્કૂલ અડાજણ રોડ સુરત નવ વધુ માહિતી માટે શાળાનો લેન્ડલાઇન નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને વધારાની માહિતી તમે છે લઈ શકો છો નેક્સ્ટ વેકેન્સી છે શ્રી શિવશક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લુણાવાડા સંચાલિત ક્રિસ્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ અને પેરામેડિકલ બીએસસી નર્સિંગ જીએનએમ એન એમ માટે કોલેજ આવેલી છે ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે જે કોલેજ આવેલી છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તેમાં અલગ અલગ છે ટ્યુટર અધ્યાપકની વેકેન્સી ખાલી પડી છે સૌથી પહેલાં તો આપણે વાત કરીશું આચાર્ય માટે જીપ પોસ્ટ માટે તમે સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા ડિપ્લોમા ઇન ફાયર સેફ્ટીનો કોર્સ કરેલો હોવો જોઈએ દસ વર્ષનો તમને ટીચિંગ અનુભવ હોવો જોઈએ આચાર્ય માટેની બે જગ્યા ખાલી પડી છે નેક્સ્ટ વેકેન્સી છે ટ્યુટર માટે જીપ પોસ્ટ માટે તમે એમએસસી બીએસસી અથવા તો પી નર્સિંગમાં તમે પાસ કરેલું હોવું જોઈએ બે વર્ષનો તમને ટીચિંગ એક્સપિરિયન્સ હોવો જોઈએ જગ્યાની વાત કરીએ તો ટ્વિટર માટે દસ જગ્યા ખાલી પડી છે નેક્સ્ટ વેકેન્સી છે સેનેટરી ઇન્સ્પેક્ટરના અધ્યાપકની છ જગ્યા છે જે માટે તમને એક વર્ષનો ટીચિંગ અનુભવ હોવો જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે અધ્યાપક ડિપ્લોમા ઇન ફાયર સેફટી જેની છ જગ્યા ખાલી છે અનુભવની વાત કરીએ તો તમને દસ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ હોવો જોઈએ લાસ્ટ વેકેન્સી છે એસોસિએટેડ પ્રોફેસર આ પોસ્ટ માટે તમે એમએસસી નર્સિંગ છે પાસ કરેલું હોવું જોઈએ ત્રણ વર્ષનો તમને ટીચિંગ અનુભવ હોવો જોઈએ અને એસોસિએટ પ્રોફેસરની પાંચ જગ્યા ખાલી પડી છે આ તમામ વેકેન્સી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકા ધરાવતા હોય તો તમારે તમારા અસલ તથા પ્રમાણિત પ્રમાણપત્રો તથા ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને હસ્તાક્ષરમાં લખેલી અરજી સાથે તમારી તારીખ ચૌદ જુલાઈ બે હજાર બાવીસને ગુરુવારના રોજ સવારે દસ કલાકે સ્વખર્ચે છે ઇન્ટરવ્યૂના સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે પગાર ધોરણની આપણે વાત કરીએ તો ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના નિયમ અનુસાર તમને પગાર ધોરણ છે એ ચૂકવવામાં આવશે આ તમામ વેકેન્સી છે એ કાયમી ધોરણે નથી આ તદ્દન છે હંગામી ધોરણે વેકેન્સીઓ છે એ બહાર પડી છે વોક ઇન ઇન્ટરવ્યૂ માટેનું આપણે વાત કરીએ તો વોક ઇન ઇન્ટરવ્યૂ છે શ્રી સૌ શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લુણાવાડા ક્રિસ્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજ બી આર સરદાર પટેલ નગર મોડાસા હાઈવે રોડ લુણાવાડા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલા છે તેના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને વધારાની માહિતી લઈ શકો છો નેક્સ્ટ વેકેન્સી છે શ્રી રાંધેજા કેળવણી મંડળ સંચાલિત શ્રી જે એસ પટેલ વિદ્યા મંદિર જે રાજ રાંધેજામાં આવેલી છે તેમાં પ્રવાસી શિક્ષકોની વેકેન્સી માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન છે એ કરવામાં આવેલું છે સૌથી પહેલાં આપણે વાત કરીશું માધ્યમિક વિભાગમાં જેમાં ગણિત અને વિજ્ઞાન લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી છે લાયકાતની આપણે વાત કરીએ તો તમે બીએસસી સાથે બીએડની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન લઈ શકે તેવા પ્રવાસી શિક્ષકની આ પોસ્ટ માટે આપણે લાયકાતની વાત કરીએ તો તમે જે બીએ સાથે બીએડની ડિગ્રી લગત વિષયમાં પાસ કરેલી હોવી જોઈએ હવે આપણે વાત કરીશું ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જેમાં નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર એસપીસીસી અને વાણિજ્ય વ્યવસ્થા લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે આ ચારેય વિષયો માટે લાયકાતની વાત કરીએ તો તમે બીકોમ અથવા એમકોમ સાથે એટલે કે સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી સાથે બીએડની ડિગ્રી લગત વિષયમાં પાસ કરેલી હોવી જોઈએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે જે શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે તે માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હોય તો તમારે છે સ્વખર્ચે તમારી સ્વહસ્તાક્ષરમાં અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વોક ઇન ઇન્ટરવ્યુના સમયે અને સ્થળે છે એ હાજર રહેવાનું રહેશે વધુમાં આપણે વાત કરીએ તો શ્રી રાંધેજા કેળવણી મંડળ સંચાલિત જે શ્રી જે એસ પટેલ વિદ્યામંદિર આવેલી છે તેમાં કમ્પ્યુટર શિક્ષકની પણ વેકેન્સી ખાલી પડી છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમ છે જે નોન ગ્રાન્ટેડ શાળા છે ગુજરાતી માધ્યમ છે જેમાં રાંધેજામાં પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી પાંચ માટે પીટીસી અને બી પાસ કરેલું હોય તેવા શિક્ષકોની પણ વેકેન્સી ખાલી પડી છે કમ્પ્યુટર શિક્ષક અને પીટીસી અથવા બી શિક્ષક તરીકે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો પણ તમારે સ્વખર્ચે છે સ્વહસ્તાક્ષર અરજી અને અસર પ્રમાણપત્રો સાથે તમારે હાજર રહેવાનું રહેશે વોક ઇન ઇન્ટરવ્યૂની વાત કરીએ તો વોક ઇન ઇન્ટરવ્યૂ છે તારીખ ચૌદ જુલાઈ બે હજાર બાવીસને ગુરુવારે રાખવામાં આવેલું છે વોક ઇન ઇન્ટરવ્યૂનો સમય છે બપોરે સાડા બાર કલાકે વોક ઇન ઇન્ટરવ્યૂ માટેનું એડ્રેસ છે શ્રી જે એસ પટેલ વિદ્યામંદિર રાંધેજા જિલ્લો ગાંધીનગર થેન્ક યુ